અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. અરવલ્લી જિલ્લાના 104 ગામોને પિયત માટે દિવસે વીજળી મળશે. આ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, ઉર્જા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી રમણભાઈ પાટકર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, ધારાસભ્યશ્રીઓ, મહાનુભાવો, અધિકારીશ્રીઓ અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કાનો આજે તારીખ 5 જાન્યુઆરી મંગળવારના રોજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા અરવલ્લી જિલ્લાના સરકારી કોલેજ પાસે હેલિપેડ ગ્રાઉન્ડ વાત્રક રોડ બાયડ ખાતેથી સવારે 10 કલાકે શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી અરવલ્લી જિલ્લાના 104 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના 104 ગામના કુલ 45 ખેતીવાડી ફીડરોના 12,114 ખેડૂતોનું ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા, વન્ય જીવજંતુનો ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ. સૂર્ય ઉર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ તારીખ 24/10/2020ના રોજ કરવામાં આવ્યો હતો. યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢમાં 220, ગીર સોમનાથમાં 143 તેમજ દાહોદ જિલ્લાના 692 એમ કુલ 1,055 ગામોના ખેડૂતોને વીજ પુરવઠો દિવસે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજના માટે રાજ્ય સરકારે રૂપિયા 3,500 કરોડના ખર્ચે 66 કેવીની 3,490 સર્કિટ કિલોમીટર જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇનો તથા 220 કેવીના 9 નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદૃઢ કરવામાં આવશે. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી.